નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિર શાળા તરફથી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, તો એમાં આજે આપણે ટોપિક ભણીશું 5.3.3 પર્ણ વિન્યાસ. તો કે પર્ણ વિન્યાસ એટલે કોને કહેવાય છે? તો કે પર્ણ વિન્યાસ એટલે કે પર્ણોની ગોઠવણી, જેમ કે આપણે આગળ ભણી ગયા શિરા વિન્યાસ. તો કે એમાં શું હતું? તો કે શિરા અને શિરિકાઓની ગોઠવણી ને શું કહેતા હતા? શિરા વિન્યાસ. તો પર્ણ વિન્યાસ, પછી પુષ્પ વિન્યાસ. તો કે પર્ણ વિન્યાસ કોને કહેશું મિત્રો? તો કે પ્રકાંડ કે તેની શાખા પર પર્ણોની ગોઠવણી. પ્રકાંડ જે છે તેની શાખા પર પર્ણોની ગોઠવણીને શું કહેવાય છે? પર્ણ વિન્યાસ. તો કે પર્ણ વિન્યાસના ત્રણ પ્રકાર છે, એકાંતરિક પર્ણ વિન્યાસ, સન્મુખ પર્ણ વિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. તો પર્ણ વિન્યાસ છે એ કેટલા ભાગમાં વિભાજિત છે? તો કે ત્રણ પ્રકારમાં વિભાજિત છે. પહેલું છે એકાંતરિક, બીજું છે સન્મુખ, ત્રીજું છે ભ્રમિરૂપ. પર્ણ વિન્યાસના એકાંતરિક પ્રકારમાં દરેક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે. એટલે કે શું કીધું? આ જે પ્રકાંડ છે, આ શું છે? પ્રકાંડ છે. તો અહીંયા શું છે? ગાંઠનો ભાગ. તો કે ગાંઠના ભાગ પરથી એટલે દરેક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે. તો અહીંયા આ ગાંઠ છે તો અહીંયાથી એક પર્ણ વિકસશે, અહીંયા બીજી ગાંઠ છે તો આ બાજુથી બીજું પર્ણ વિકસશે, અહીંયા ત્રીજી ગાંઠ તો અહીંયાથી ત્રીજું પર્ણ. એટલે કે પ્રકારના ગાંઠ પરથી એક જ પર્ણની ઉત્પત્તિ થાય છે, એક જ પર્ણની ઉત્પત્તિ થતી હોય. તો આવા પર્ણને શું કહેવાય છે? એકાંતરિક પર્ણ વિન્યાસ. તો તેના ઉદાહરણમાં તમને આપેલું છે જાસૂદ, રાય અને સૂર્યમુખી. તો આ ત્રણ ઉદાહરણ શેના થશે મિત્રો? તો કે એકાંતરિક પર્ણ વિન્યાસના. દરેક ગાંઠ પરથી એટલે કે જે ગાંઠ છે એ ગાંઠ પરથી એક જ પર્ણ વિકસે છે, ગાંઠ પરથી એક જ પર્ણ ઉત્પન્ન થતું હોય. તો આવા પર્ણ વિન્યાસને શું કહેવાશે? એકાંતરિત પર્ણ વિન્યાસ. શું કહેવાશે? એકાંતરિત પર્ણ વિન્યાસ. ત્યારબાદ છે સન્મુખ પર્ણ વિન્યાસ. તો કે સન્મુખ પ્રકારમાં એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ એટલે કે બી પર્ણો વિકસે છે. એટલે કે જ્યારે આ પ્રકાંડ છે, શું છે? પ્રકાંડ. તો કે પ્રકાંડની ગાંઠ પર, અહીંયા ગાંઠો આવેલી હશે. પ્રરોહતંત્રમાં પ્રકાંડના ભાગો આપણે જોઈ ગયા. તો પ્રકાંડના ભાગોમાં ગાંઠ, આંતરગાંઠ, પર્ણો જોઈ ગયા. તો પ્રકાંડ સન્મુખ પ્રકારમાં એકબીજાની સામસામે એક ગાંઠ પરથી એટલે કે આ ગાંઠ છે એકબીજાની સામસામે. તો શું કીધું? એકબીજાની સામસામે એક ગાંઠ પરથી, એટલે એક ગાંઠ પરથી સામસામે બે પર્ણોની રચના જોવા મળે છે. કેટલા પર્ણોની? બે પર્ણોની. અહીંયા પણ બે અને અહીંયા પણ બે પર્ણોની રચના જોવા મળતી હોય. તો કે આવા પર્ણ વિન્યાસને સન્મુખ પર્ણ વિન્યાસ કહે છે. હવે સન્મુખ પર્ણ વિન્યાસમાં તમને બે ઉદાહરણ આપેલા છે, આંકડો અને જામફળ. આંકડો અને જામફળ કેવી રીતના? તો કે પ્રકાંડમાં દરેક ગાંઠ પરથી એટલે કે દરેક ગાંઠ પરથી સામસામે પર્ણની જોડ વિકાસ પામતી હોય એટલે કે બે પર્ણોનો વિકાસ થતો હોય તો આવા પર્ણને શું કહેવાશે મિત્રો? તો કે સન્મુખ પર્ણ વિન્યાસ કહેવાશે. સન્મુખ પર્ણ વિન્યાસના બે પ્રકાર છે, સન્મુખ ચતુષ પર્ણ વિન્યાસ અને સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ. તો કે સન્મુખ ચતુષ પર્ણ વિન્યાસમાં કેવી રીતના જોવા મળશે? તો કે સન્મુખ ચતુષના ઉદાહરણમાં તમારે પહેલું તો આવશે આંકડો. તો કે આંકડાનો પર્ણ વિન્યાસ તમારે જોવો હોય તો તમારી ઘરની આજુબાજુમાં કે જ્યાં તમને આંકડો જોવા મળે છે ત્યાં તમે લાઈવ આંકડાના સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસનો અભ્યાસ કરી શકો છો. લાઈવ એટલે કે જ્યારે આ પ્રકાંડ છે તો આપણે જે સન્મુખ છે, મેઇન કયો છે પર્ણ વિન્યાસ? સન્મુખ. સન્મુખમાં બે પ્રકાર, સન્મુખ ચતુષ્ક પર્ણ વિન્યાસ અને સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ. તો કે સન્મુખ ચતુષ્ક છે એટલે શું કીધું? પ્રકાંડની દરેક ગાંઠ પરથી કેટલા પર્ણ ઉદ્ભવતા હોય? સામસામે બે પર્ણો એટલે કે પર્ણની જોડનો વિકાસ થતો હોય તો આવા પર્ણ
પર્ણ વિન્યાસને શું કહેવાય છે? સન્મુખ ચતુષ્ક. તો અહીંયા શું છે? નહીં, એ હતું સન્મુખ પર્ણ વિન્યાસ. હવે જ્યારે સન્મુખ ચતુષ્કમાં તો શું થશે? તો કે પર્ણ જે નીચેની ગાંઠ પરથી ઉદ્ભવે ત્યારે તે આવી રીતના હશે. પર્ણ જ્યારે આગળ જતાં તે કેવી રીતના ગોઠવાશે? તો કે કાટખૂણ, એટલે કે આમ. પહેલાં આમ પર્ણ જોવા મળશે, પર્ણની રચના, પછી આવી રીતના. એટલે કેવી રીતના? ચતુષ્ક રીતના. એટલે આ પર્ણો આવી રીતના, પછીના પર્ણો કાટખૂણે. તો આ પર્ણ વિન્યાસને શું કહેવાય છે? સન્મુખ ચતુષ્ક. એના ઉદાહરણમાં તમને આપેલું છે આકડું. ત્યારબાદ જામફળ, જે શેમાં આવશે? તો કે સન્મુખ આચ્છાદિતમાં. જામફળ ઉદાહરણ છે, જામફળ. તો તમે જામફળનો છોડ પણ જોઈ શકો છો, તમારી આજુબાજુમાં પણ જોવા મળે છે. તો એમાં કેવી રીતના હશે? તો કે આ પ્રકાંડનો ભાગ છે. તો પ્રકાંડની દરેક ગાંઠ પરથી બે પર્ણો ઉદ્ભવે છે. ગાંઠ પરથી સામ સામે બે પર્ણોનો વિકાસ થાય છે. તો કે આવા પર્ણ વિકાસને તમે શું કહો છો? સન્મુખ પર્ણ વિન્યાસ. જ્યારે સન્મુખ આચ્છાદિતમાં શું છે? તો કે અહીંયા તો બે પર્ણ ઉદ્ભવે જ છે, વિકસે છે. ત્યારબાદ આગળ જતાં ફરી બે પર્ણોનો વિકાસ થાય છે, જેને શું કહેવાય છે? સન્મુખ આચ્છાદિત. જે શું કરે? જે પર્ણ ઉદ્ભવે છે એની આગળ બીજા બે પર્ણ, એની આગળ બીજા બે પર્ણ. તો એને શું કહેવાય છે? સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ, જેના ઉદાહરણમાં તમને આપેલું છે જામફળ. ત્યારબાદ છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. તો કે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસમાં તમને બે ઉદાહરણ આપેલા છે, સપ્તપર્ણી અને લાલકરણ. તો કે સપ્તપર્ણી તમે પ્લાન્ટ જોયો હોય તો તેમાં શું હોય છે? તે કે એક ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણ ચક્રાકાર રીતે વિકસે, તેને શું કહેવાય છે? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. સપ્તપર્ણી તમને ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ છે, જ્યારે લાલકરણ છે તે બીજું ઉદાહરણ છે, જે તમે જોઈ શકો છો. લાલકરણ પણ તમારા ઘરની આજુબાજુમાં કે સપ્તપર્ણી હોય તો તમે લાઈવ તેને અભ્યાસ કરી શકો છો કે તેમાં કયા પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે છે. તો પહેલું છે કે એક ગાંઠ પરથી, એટલે કે આ જે પ્રકાંડ છે એની આ એક ગાંઠ છે. તો ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો, તો કે અહીંયા એક પર્ણ, આ બીજું પર્ણ, આ ત્રીજું પર્ણ, આ ચોથું પર્ણ, આ પાંચમું, કે આ છઠ્ઠું, કે આ સાતમું, આવી રીતના પર્ણ જોવા મળે છે. ક્યાં? ગાંઠના ભાગે બે કરતાં વધારે પર્ણો જોવા મળતા હોય. અહીંયા ગાંઠ આવી તો અહીંયા ફરીથી આપણને પર્ણ કેવી રીતના જોવા મળશે? આવી રીતના બેથી વધારે પર્ણોની સંખ્યા જોવા મળતી છે. તો આ જે પર્ણ જોવા મળે છે, જે કેવી રીતના ગોઠવાયેલા છે? તો કે ચક્રાકાર રીતે. પર્ણોની સંખ્યા કેટલી છે? તો કે બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે, તેને શું કહેવાય છે? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. તો કે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસમાં તમને બે ઉદાહરણ આપેલા છે, સપ્તપર્ણી અને લાલકરણ. તો આ શું હતું મિત્રો? તમારો પર્ણ વિન્યાસ 5.3.3 ફાઇલોટેક્સી, એને ઇંગ્લિશમાં કહેવાય છે ફાઇલોટેક્સી. તો આ તમારો હતો પર્ણ વિન્યાસ. હવે તમે આકૃતિ જોઈ શકો છો મિત્રો અહીંયા, કે તમારી આકૃતિ છે એકાંતરિક પ્રકારમાં શું આપેલું છે? ઉદાહરણ જાસૂદ, રાય અને સૂર્યમુખી. તો એકાંતરિકમાં અહીંયા તમને બીજું પણ ઉદાહરણ આપેલું છે, ચેની ગુલાબ. તો તમે વ્યવસ્થિત આમાં જોઈ શકો છો કે તેમાં પર્ણો કેવી રીતના ગોઠવાયેલા છે. તો કે એક જ પ્રકારની એક ગાંઠ પરથી એક જ પર્ણનો વિકાસ થાય છે. શું થાય છે? તો કે આ પ્રકાંડ છે એની આ એક ગાંઠ પરથી એક જ પર્ણનો વિકાસ થાય છે. તો તેને શું કહેવાય છે? એકાંતરિક પર્ણ વિન્યાસ. ત્યારબાદ છે સન્મુખ પર્ણ વિન્યાસ. તો આકૃતિ બી છે જામફળ. તો જામફળ આકૃતિમાં આપણને સન્મુખ આચ્છાદિત પર્ણ વિન્યાસ જોવા મળે છે. તો સન્મુખ પર્ણ વિન્યાસમાં શું થશે? તો કે એક પ્રકાંડની એક ગાંઠ પરથી સામ સામે બે પર્ણોની અથવા કે જોડ બે પર્ણો વિકસે છે. તો તેને શું કહેવાય છે? સન્મુખ પર્ણ વિન્યાસ. એના ઉદાહરણમાં તમને આપેલું છે જામફળ. ત્યારબાદ છે સપ્તપર્ણી. તો એ શેમાં આવશે? ભ્રમિરૂપમાં આવશે. તો કે ભ્રમિરૂપમાં પ્રકાંડની ગાંઠ પરથી પર્ણોની સંખ્યા કેવી છે? બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકાસ પામે છે.
તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે પોષણ છે આવડું આ પોષણ એ પહેલી ગાંઠ ઉપરથી પર્ણ વિકસે છે જ્યારે આ જે પોષણ છે અહીંયા બીજી ગાંઠ છે પણ કેવી રીતના છે તો કે ચક્રાકાર રીતે બે કરતાં વધારે પર્ણ વિકસે તો તેને શું કહેવાય છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ એના ઉદાહરણમાં છે સપ્તપર્ણી અને બીજું કયું આપેલું છે તો કે લાલકરણ જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે નહીં તો આ શું હતું મિત્રો આકૃતિ 5.9 પર્ણ વિન્યાસના વિવિધ પ્રકારો તો કે પર્ણ વિન્યાસમાં આપણને મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે પહેલી તેની વ્યાખ્યા તો કે પર્ણ વિન્યાસ કે પ્રકાંડ કે તેની શાખા પર પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહે છે પ્રકાંડ કે તેની શાખા પર પર્ણોની ગોઠવણીને શું કહેવાય છે પર્ણ વિન્યાસ એવી જ રીતના તમે શિરા વિન્યાસ જોઈ ગયા કે શિરાની ગોઠવણીને આધારે તેને શું કહેવાતું હતું શિરા વિન્યાસ હવે આગળ તમે જોશો પુષ્પ વિન્યાસ તો કે પુષ્પની ગોઠવણીને આધારે તમે શું અભ્યાસ કરી શકો છો પુષ્પ વિન્યાસનું હવે પર્ણ વિન્યાસના ત્રણ પ્રકાર એકાંતરિક પર્ણ વિન્યાસ સન્મુખ પર્ણ વિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ તો કે એકાંતરિક એટલે કે પ્રકારની ગાંઠ પર એક જ પર્ણનો ઉદ્ભવ થતો એના ઉદાહરણમાં છે જાસૂદ રાય અને સૂર્યમુખી ત્યારબાદ સન્મુખ પર્ણ વિન્યાસ તો કે પ્રકારની ગાંઠ પરથી સામસામે બે પર્ણનો વિકાસ થતો તો તેને શું કહેવાય છે સન્મુખ પર્ણ વિન્યાસ તેના ઉદાહરણમાં છે આંકડો અને જામફળ ત્યારબાદ છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ તો કે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસમાં પ્રકાંડની ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો વિકસે છે જે કેવી રીતના રચના કરે છે ચક્રાકાર રીતે તો આ પ્રકારના પર્ણ વિન્યાસને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય છે તેના ઉદાહરણમાં છે સપ્તપર્ણી અને લાલકરણ તો આ તમારો ટોપિક હતો 5.3.3 પર્ણ વિન્યાસ એ અહીં પૂરો થાય છે હવે આપણે જોશું 5.3.4 પર્ણના રૂપાંતરણો તો આપણે આવી જ રીતના જોઈ ગયા પ્રકાંડના રૂપાંતરણો અને મૂળના રૂપાંતરણો તો આપણે એમાં બધામાં સેમ જ છે પહેલાં શું જોવાનું હોય તો કે આરોહણ છે ખોરાક સંગ્રહ કેવી રીતના થાય છે રક્ષણ કેવી રીતના થાય છે હવે આમાં આપણે શું જોશું એક નવો ટોપિક જોશું કીટ ભક્ષણ તો આ પર્ણના રૂપાંતરણોમાં આપણે જોશું પહેલાં ચાર છે આરોહણ તો આપણને ખબર છે કે આરોહણ ક્યારે જોવા મળે છે જો કે વેલા સ્વરૂપની વનસ્પતિમાં એટલે જો પ્રકાંડ હોય તો એમાં પ્રકાંડ સૂત્ર ઉદ્ભવે છે મૂળ હોય તો કે તેમાં શું થાય છે અને પર્ણ છે તો તેમાં પર્ણ સૂત્રો ઉદ્ભવશે તો અહીંયા આરોહણ છે તો કે પર્ણો ઘણીવાર પ્રકાશ સંશ્લેષણ કરવા ઉપરાંત અન્ય કાર્યો રજૂ કરવા માટે રૂપાંતરિત થાય છે આપણને ખ્યાલ છે કે પર્ણનું મુખ્ય કાર્ય શું તો કે આપણે કહી દઈએ કે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં શું કરે છે તે ખોરાક સંગ્રહ કરે છે એટલે કે ખોરાક બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં તો આ સિવાયના પણ વિશિષ્ટ કાર્યો જેવા કે આપણને આરોહણ છે રક્ષણ છે ખોરાક સંગ્રહ છે અને કીટ ભક્ષણ માટે પણ પર્ણનો રૂપાંતરણો જોવા મળે છે તો હવે આપણે પહેલું છે આરોહણ માટે સૂત્રો એટલે કે એના ઉદાહરણમાં છે તમારે વટાણા તો કે વટાણા જે છે વટાણા એમાં કેવી રીતના પર્ણ સૂત્રો બનતા હશે તો કે અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે વટાણાનો છોડ તો તમે જોઈ શકો છો તો કે આ જે પર્ણ છે એની નીચે શું બને છે આ જે સૂત્ર જેવી રચના જોવા મળે છે તે શું કરશે તો કે સૂત્ર બીજાને આધારે શું કરશે આગળ વિકાસ કરશે અને પર્ણનું શું થશે એમાં સૂત્રમાં રૂપાંતરણ થશે તો આ શું હતું આરોહણ માટે પર્ણનું સૂત્રોમાં રૂપાંતરણ હવે ત્યારબાદ અહીંયા મેં બે બીજા ઉદાહરણ લખેલા છે કંકાસની છે કે પર્ણાગ્રહમાં શું થાય છે પર્ણનું રૂપાંતરણ તો કે કંકાસની છે એનું પર્ણ આવી રીતના હશે આ જે પર્ણાગ્રહનો ભાગ છે એનું શું થશે સૂત્રમાં પર્ણાગ્રહ શું થશે રૂપાંતરણ થશે સૂત્રોમાં તો આ જે કંકાસની છે એ આવી હશે કંકાસની તો કે આ જે કંકાસનીમાં પર્ણાગ્રહનો ભાગ છે તે શેમાં થશે સૂત્રમાં રૂપાંતરિત થશે ત્યારબાદ સ્માઇલેક્સ એવી વનસ્પતિ છે તેના ઉપપર્ણનું સૂત્રોમાં રૂપાંતરણ થશે તો કે સ્માઇલેક્સ છે એ આવી વનસ્પતિ છે જે
જ્યારે અહીંયાથી આપણને ઉપર્ણોની રચના, ઉપર્ણો કોને કહેવાય છે યાદ છે મિત્રો, તો કે બે ફોતરા જેવી રચના જોવા મળે છે જ્યારે પર્ણમાં, તો એને શું કહેવાય છે, ઉપપર્ણ. તો આ ઉપપર્ણ છે તેનું શેમાં રૂપાંતરણ થશે, તો કે સૂત્રોમાં. તો આ સ્માઇલેક્સ વનસ્પતિમાં ઉપપર્ણોની રચના તમને જોવા મળે છે. તો આ તમારા ત્રણ ઉદાહરણ હતા આરોહણમાં, તો કે સૂત્રો, પર્ણ સૂત્રોનું ક્યાં ક્યાં કયા કયા ભાગમાં તેનું રૂપાંતરણ જોવા મળે છે, તો કે વટાણા છે એમાં શું થતું હતું, કે પર્ણનું સૂત્રમાં રૂપાંતરણ થતું હતું. કંકાસનીમાં પર્ણાગ્રહના ભાગનું સૂત્રમાં રૂપાંતરણ, ત્યારબાદ સ્માઇલેક્સ વનસ્પતિમાં ઉપપર્ણનું સૂત્રમાં રૂપાંતરણ, ત્યારબાદ છે રક્ષણ. અહીંયા તમને આપેલું છે સૂત્રમાં વટાણા એક જ આકૃતિ આપેલી છે, ત્યારબાદ રક્ષણ, તો કે રક્ષણ માટે કંઠમાં રૂપાંતરિત થાય છે. ઉદાહરણમાં તમને આપેલું છે થોર, તો કે જે થોર જેવી વનસ્પતિ છે આ થોરનું પર્ણ છે. આ શું છે, થોરનું પર્ણ. તો આમાં શું થશે, તો કે પર્ણનું રૂપાંતરણ શેમાં થયેલું હોય, તો કે કંટકમાં. આ જે કાંટા જેવી વનસ્પતિ છે, કાંટા જેવી રચના તમને જોવા મળે છે, તેનું શેમાં રૂપાંતર થાય, પર્ણ કંટમાં અથવા પર્ણ કંટકમાં. જેથી કરીને કોઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે શેનું રૂપાંતરણ કરતું હોય, પર્ણ કંટકમાં. પર્ણનું મુખ્ય કાર્ય શું છે, તો કે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક જાતે બનાવે છે. તો આ પર્ણ જે છે એ છે આખું પર્ણપત્ર, સમગ્ર પર્ણનું શેમાં રૂપાંતર થતું હોય, પર્ણ કંટકમાં. આપણને ખ્યાલ છે કે થોરમાં છે એ આપણને કંટક જોવા મળે છે. તો આ શું હતું, થોરમાં પર્ણનું કંટકમાં રૂપાંતરણ, જેથી કરીને રક્ષણ એટલે કે જે ચરતા પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ભક્ષણ ન કરી જાય તે માટે શું કરે, તો કે તે પર્ણનું કંટકમાં રૂપાંતરણ. ત્યારબાદ બાવળ. આ શું છે, બાવળ. બાવળનું ઉપપર્ણોમાં, જેમ કે બાવળ છે એમાં આપણે જોયું છે, તો કે આ પ્રકાંડ છે અહીંયાથી શું થતું હોય, પર્ણનો વિકાસ થતો હોય. એમાં પર્ણો કેવા હોય, પર્ણિકાની સંખ્યામાં હોય. તો અહીંયા જે ઉપપર્ણો જોવા મળે છે, અહીંયા જે તમને પર્ણના તલ ભાગે ઉપપર્ણો જોવા મળે છે, એ ઉપપર્ણનું શેમાં રૂપાંતરણ થયું હોય, તો કે કંટકમાં. તમને ખ્યાલ છે, તમે બાવળ જોયો હશે જે જ્યાં ત્યાં ઊગી નીકળે છે, જેમાં શું થાય, ઉપપર્ણનું કંટકમાં રૂપાંતર. ત્યારબાદ બોરડી પણ જોયું છે, તો કે બોરડીમાં પણ એવી રીતના પ્રકારના ભાગે અહીંયા શું થતું હોય, ગાંઠના ભાગેથી પર્ણો વિકાસ પામતા હોય, તો કે જ્યાં તેના ઉપપર્ણો જોવા મળે છે, ઉપપર્ણોમાં શું જોવા મળે છે, કંટકમાં રૂપાંતરણ. એટલે કે ઉપપર્ણોનું કંટકમાં રૂપાંતરણ શું કરવા, તો કે ચરતા પ્રાણીઓથી રક્ષણ માટે તે શું કરશે, તો કે તેના ઉપપર્ણોનું કંટકમાં રૂપાંતરણ કરશે. તમારે અહીંયા એક જ એક્ઝામ્પલ આપેલું છે થોર, થોરમાં શું થાય છે, તો કે પર્ણ કંટકમાં રૂપાંતર થાય છે. પર્ણ, આ જે પર્ણ છે એ શેમાં રૂપાંતર થાય છે, કંટકમાં. ત્યારબાદ છે ખોરાક સંગ્રહ, તો કે ખોરાક સંગ્રહ છે એમાં આપણે જોઈ ગયા, તો કે ખોરાક સંગ્રહમાં પર્ણોનું રૂપાંતર, તો કે ડુંગળી અને લસણ. તો કે તમને ડુંગળી, મને તમે ડુંગળી જોઈ છે, પણ તમારા ઘરે ડુંગળીનો પોષણ કેટલો હોય, તો કે એટલો પોષણ હોય. આ જે પ્રકારનો તલ ભાગ છે અહીંયા શું આવે છે, મૂળ જેવી નાની નાની રચના જોવા મળતી છે. અહીંયાથી આ જે ડુંગળી છે, તો કે અહીંયા જે મેઇન, જ્યારે ડુંગળીનો વિકાસ થતો હોય ત્યારે અહીંયાથી એક પર્ણ ઉદભવે છે, પર્ણ જેવી રચના જોવા મળે છે, જે તે આગળ જમીનની બહાર રહી વિકાસ કરતી હોય છે. અને જ્યારે એક કેન્દ્રાભિસારી એટલે કે કેન્દ્રમાં આપણને લેયર જોવા મળે છે, એક પછી એક ડુંગળીમાં શું જોવા મળે છે, લેયર જોવા. પણ આ જે પર્ણ તલનો ભાગ છે તે માંસલ દળદાર બની શું કરે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, જે તેના ખોરાક સંગ્રહ માટેના પર્ણમાં રૂપાંતરણ, જેમ કે ડુંગળી અને લસણ. આવી રીતના તમે જોયું છે કે આ પ્રકારનો તલ ભાગ છે, અહીંયાથી મૂળ જેવી રચના જોવા મળે છે, અહીંયાથી પર્ણ ઉદ્ભવે, પર્ણનો ઉદ્ભવ થાય, જે જમીનની બહાર વિકાસ પામે છે. ત્યારબાદ કેન્દ્રાભિસારી રીતે પર્ણનો શું થતો હોય, વિકાસ થતો હોય, જે માંસલ અને દળદાર બની શું કરતો હોય, ખોરાકનો સંગ્રહ કરતો હોય. તો આ જે ઉદાહરણ છે તે શેનું છે,
ડુંગળીનું આવી જ રીતના તમે લસણ પણ જોઈ શકો છો. તો આને શું કહેવાય છે, ખોરાક સંગ્રહ માટે પર્ણનું રૂપાંતરણ. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બાવળ પર્ણદંડ. ઓસ્ટ્રેલિયન બાવળમાં શું જોવા મળે, તો કે જ્યારે અહીંયા શું હશે, તો કે પર્ણની રચના જોવા મળશે જે કેવી હશે, અલ્પજીવિત નહીવત. કેવા પર્ણ જોવા મળશે, તો કે અમુક સમય માટે હાજર રહેતા હોય પણ જ્યારે અમુક સમય તે શું થાય, ખરી પડે છે. જ્યારે અહીંયાથી જે શું બને છે, તો કે પર્ણદંડ જે કેવો હશે, ફૂલેલો ભાગ હશે, જે કેવો હશે, માંસ જાડું. આ શું છે, પર્ણદંડ. તો જ્યારે આ ઓસ્ટ્રેલિયન બાવળ જેનો પર્ણદંડ શું બનશે, ખોરાક સંગ્રહ કરશે. આ ભાગ શેમાં રૂપાંતરિત થાય, ખોરાક સંગ્રહમાં. તો એના ઉદાહરણમાં બીજું પણ એક એક્ઝામ્પલ છે, ઓસ્ટ્રેલિયન બાવળ તેમજ વટાણામાં ઉપપર્ણો. તો કે વટાણા જે છે, શું આ જે વટાણાનો છોડ છે, તો અહીંયા શું આવેલા છે, પર્ણોની રચના જોવા મળતી હશે. તો ત્યારબાદ ઉપપર્ણો, અહીંયાથી શું હશે, ઉપપર્ણો. આ જે ઉપપર્ણો છે, જે શું બનશે, માંસલ અને દળદાર બની ખોરાકનો સંગ્રહ કરશે. તો કે વટાણામાં પણ ઉપપર્ણો જે શું કરશે, તો કે ખોરાકનો સંગ્રહ કરશે. એવી જ રીતના શું કીધું, ડુંગળી અને લસણ, તો કે પર્ણ. આ જે પર્ણ છે તે શું થશે, તો કે પર્ણદંડ આગળ વિકાસ પામે. શું કરશે, કેન્દ્રાભિસારી રીતે પર્ણ માંસલ અને દળદાર ખોરાકનો સંગ્રહ કરશે. તો કે આ જે રચના છે એ તમને શેમાં જોવા મળશે, તો કે ડુંગળી અને લસણમાં, એટલે કે ખોરાકનો સંગ્રહ પર્ણમાં જોવા મળે છે. એવી જ રીતના ઓસ્ટ્રેલિયન બાવળ, તો કે આ જે પર્ણદંડનો ભાગ, અહીંયા પર્ણની રચના હશે જે કેવી હશે, અલ્પજીવિત નહીવત, એટલે કે થોડાક સમય માટે જીવિત રહેશે પછી તે નાશ પામશે. ત્યારબાદ આ પર્ણદંડનો ભાગ કેવો બનશે, તો કે જાડો ફૂલેલો દળદાર બનશે. અને તે શું કરશે, તો કે પર્ણદંડમાં ખોરાકનો સંગ્રહ કરશે. એવી જ રીતના વટાણામાં ઉપપર્ણો, તો કે જેમ કે આ વટાણાના પર્ણો છે એની નીચે શું આવેલું હોય, તો કે ઉપપર્ણો. જે આ ઉપપર્ણો છે તેનું શું કરશે, ખોરાકમાં સંગ્રહ થશે. તો આ શું હતું. ત્યારબાદ તમને એ ખ્યાલ હોય કે ડુંગળી જ્યારે આપણા ઘરમાં હોય, તો ડુંગળીનો આટલો પોષણ ઘરમાં હોય છે. જ્યારે બહારનો પોષણ કેવો હોય, તો કે ફૂતરી જેવો શુષ્ક પ્રદેશ હોય, જે બહાર એટલા માટે આવેલો છે, તો કે અંદરનો જે ભેજવાળો પ્રકાશ સંશ્લેષી ખોરાકનો જે સંગ્રહ થયેલો ભાગ છે તે શુષ્ક ન બની જાય, તે માટે બહાર શું કરશે, તો કે જે એના પર્ણો મીન્સ કે જે ભાગ છે તે કેવો બની જાય છે, શુષ્ક બની જાય છે. પણ ડુંગળીનો જ્યારે આપણે પાક કરવામાં આવે છે, તો અહીંયા જ્યારે ડુંગળી આપણે કાઢી ન લઈએ અને એમનેમ જ જમીનમાં રહેવા દઈએ, તો અહીંયા શું થશે, તો કે પુષ્પ નિર્માણ થશે. જેમાં કેવા પ્રકારનું પુષ્પ જોવા મળે છે, તો કે છત્રક પુષ્પ વિન્યાસ જોવા મળે છે. તો કે પર્ણ કેવું હશે, સંપૂર્ણ નિયમિત પુષ્પ જોવા મળશે. એ પુષ્પમાં કાળા કાળા બીજ જોવા મળશે, જે બીજનો ઉપયોગ કરી અને ડુંગળીનો ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ઓસ્ટ્રેલિયન બાવળ જેવી કેટલીક વનસ્પતિઓમાં પર્ણો નાના અને અલ્પજીવી છે. તો પર્ણો કેવા છે, નાના અલ્પજીવી છે. આ વનસ્પતિઓમાં પર્ણદંડ લીલો અને ખોરાક સંશ્લેષણ માટે વિસ્તરિત બને છે. એટલે કે આ જે પર્ણદંડનો ભાગ કેવો હશે, લીલો અને વિસ્તરિત બનશે, એટલે કે કદમાં પહોળો બનશે. અને શું કરશે, તો કે ખોરાક સંશ્લેષણ માટે વિસ્તરિત બને છે. ત્યારબાદ છે ચોથું, કીટ ભક્ષણ. તો આ શબ્દ આપણા માટે નવો થશે, કારણ કે આપણે કીટ ભક્ષણ એટલે કે કીટ ભક્ષણ એટલે કે શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે કીટનું ભક્ષણ થતું હોય, કીટકોનું શું થતું હોય, ભક્ષણ. તો આને શું કહેવાય છે, કીટ ભક્ષણ. તો કે કળશ પર્ણ અને મક્ષીપાસ જેવી કીટભક્ષી વનસ્પતિઓમાં પણ પર્ણો રૂપાંતરિત થયેલા છે. તો કે કળશપર્ણ, ઉદાહરણ તમને આપી દીધા, કળશપર્ણ અને મક્ષીપાસ કેવી વનસ્પતિમાં આવે, કીટભક્ષણમાં. કીટભક્ષણ એટલે કીટકોનું શું થતું હોય, ખોરાક તરીકે ઉપયોગ. કીટકોનું શું થતું હોય, કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ. તો કે આવી વનસ્પતિને શું કહેવાય, કીટભક્ષી વનસ્પતિઓ. તો કે કીટભક્ષીમાં તમને કળશપર્ણ અને મક્ષીપાસ આપ્યું છે. તો કે કળશપર્ણની રચના કેવી હશે મિત્રો, તો કે કળશ જેવી રચના હશે. તમને નામ ઉપરથી સહેજ ખ્યાલ આવે કે કળશ જેવી રચના જોવા મળતી હશે. તો આને શું કહેવાય છે, કળશપર્ણ. અહીંયા શું હશે, ઢાંકણા જેવી
રચના છે. અને અહીંયા શું હશે તો કે આ જે કળશપર્ણ અને કાંઠાનો ભાગ કેવો છે, એકદમ ચીકણો સ્નિગ્ધ. આ જે ભાગ ઉપર શું બેસે, કીટક બેઠે. કીટક બેસે એટલે એ ભેગું શું થશે તો કે અહીંયાથી લસરી જશે અને અંદર આવી જશે. ત્યારબાદ એ બહાર નહીં જઈ શકે, આ જે ઢાંકણું તેની ઉપર ઢંકાઈ જશે. આવું ક્યારે જોવા મળે કીટ ભક્ષણ કળશપર્ણની વનસ્પતિમાં? તો કે આવી વનસ્પતિમાં તો કે નાઇટ્રોજન જેવા પોષક તત્વો કેવા હોય, એને જમીનમાંથી કે બાહ્ય વાતાવરણમાંથી મળી ન રહે તે માટે એ શું કરે તો કે કીટકોમાંથી તે નાઇટ્રોજન તત્વો મેળવે છે, અથવા એટલે કે કીટકોનો ખોરાક માટે ઉપયોગ કરે છે, કીટ ભક્ષણ કરે છે. તો આ અહીંયા બેસી ત્યારબાદ ઢાંકણું બંધ થઈ જાય છે અને શું કરે તો કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. આ છે કળશપર્ણની રચના, જે તમને મુખ્યત્વે જ્યારે નાઇટ્રોજન જેવી રચના, નાઇટ્રોજન તત્વો જમીનમાંથી કે બાહ્ય વાતાવરણમાંથી ન મળે ત્યારે આવી વનસ્પતિઓ જોવા મળે છે. ત્યારબાદ મક્ષીપાશ, એટલે કે મક્ષીપાશ એવી વનસ્પતિ છે કે આ ઉપરનું લેયર, આ નીચેનું લેયર, અહીંયા શું હશે, કાંટા જેવી રચના હશે. કેવી છે? કાંટા જેવી રચના. જ્યારે વનસ્પતિ અહીંયા વચ્ચેના ભાગે બેસે છે, આ ભાગ કેવો હશે, જોઈન હશે. આ વચ્ચેના ભાગે બેસે એટલે તરત જ ત્યાં બે બાજુથી શું થઈ જશે, આવી રીતના જો તમે જોઈ શકો કે આ નીચેનો ભાગ કેવો છે, આ ભાગ જોઈન, અને અહીંયાથી શું કરશે તો કે અહીંયા વનસ્પતિના ભાગ પર કોઈ કીટક બેસે એટલે તરત જ શું કરી નાખશે તો કે બંધ કરી દેશે, એટલે કે કીટકનો શું કરી નાખશે, ખોરાક તરીકે ઉપયોગ. તો કે આવી રચના તમને મક્ષીપાશમાં જોવા, અહીંયા કોઈ કીટક બેસે એટલે આ બી શું કરી દેશે, બંધ. એટલા માટે આને શું કહેવાય છે, મક્ષીપાશ. એવી જ રીતના બીજું એક ઉદાહરણ છે, આ બે ઉદાહરણ તમારે ટેક્સ્ટબુકમાં છે. આ ત્રીજું ઉદાહરણ અર્કજવર ફુગા જેવી રચના, જેમાં પણ શું થશે તો કે કીટનું ભક્ષણ થશે એટલે કે કીટકનો ખોરાક થશે. તો આ હતું તમારે પર્ણના રૂપાંતરણો. પર્ણના રૂપાંતરણોમાં આરોહણ, એમાં શું થતું હતું તો કે પર્ણનું સૂત્રમાં રૂપાંતરણ થતું, જેમ કે વટાણામાં પર્ણનું રૂપાંતરણ સૂત્રોમાં થાય છે. ત્યારબાદ કંકાસની પર્ણાગ્રહનું રૂપાંતરણ શેમાં થાય છે, સૂત્રમાં. સ્માઇલેક્સમાં ઉપપર્ણનું. ત્યારબાદ છે રક્ષણ, તો કે રક્ષણ એટલે કે ચરતા પ્રાણીઓથી વનસ્પતિ પોતાના રક્ષણ માટે કંટકમાં રૂપાંતરણ કરશે પર્ણનું, જેમ કે ધોળમાં પર્ણ કંટક, એટલે કે પર્ણ જે છે એનું શેમાં રૂપાંતરણ થતું હોય, કંટકમાં. પછી બાવળ, બાવળમાં શું થશે તો કે ઉપપર્ણો, અહીંયા જે ઉપપર્ણો હશે તેનું કંટકમાં રૂપાંતર. ત્યારબાદ બોરડી, તો કે બોરડીમાં પણ ઉપપર્ણોનું કંટકમાં રૂપાંતરણ. ત્યારબાદ ખોરાક સંગ્રહ માટે ડુંગળી અને લસણ, તો કે પર્ણનો તલ ભાગ શેનું રૂપાંતરણ કરતું હોય, માંસળ દળદાર ખોરાકનો સંગ્રહ કરે છે એટલા માટે તે કેવો ભાગ બને છે, માંસ. તો કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બાવળ, તો કે ઓસ્ટ્રેલિયન બાવળના પર્ણો કેવા છે, તો કે પર્ણિકાઓ ખૂબ જ નાની અને અલ્પજીવી હોય છે, અને એનો પર્ણદંડ જે લીલો, જે ખોરાક સંશ્લેષણ માટે શું થાય, ઉપયોગી બને છે. ત્યારબાદ વટાણામાં ઉપપર્ણો, જેમ કે વટાણાના પર્ણો એ નીચે શું આવેલા હોય, ઉપપર્ણો, તો કે આ ઉપપર્ણોનું શેમાં રૂપાંતરણ થાય છે, ખોરાક સંગ્રહમાં. ત્યારબાદ કીટ ભક્ષણ, તો કે કીટ ભક્ષણમાં કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય, જેમ કે એવી વનસ્પતિઓ કીટ ભક્ષણ, કીટ ભક્ષી વનસ્પતિઓને કાર્નિવોરસ કહેવાય છે, જંગલી વનસ્પતિઓ, જેવી કે કળશપર્ણ. તો કે કળશની રચના આવી રીતના હોય, કળશ જેવી, જેના કાંઠાના ભાગે સ્નિગ્ધ ચીકણો પદાર્થ આવેલો હોય, જેથી પર્ણો કીટકો આકર્ષાય અને અહીંયા બેસે. બેસે એ ભેગાથી ક્યાં જતા રહે, અંદર, અને ઢાંકણું બંધ થઈ જાય. જ્યારે એ શું કરશે તો કે કેવા વાતાવરણમાં જોવા મળે છે, તો કે બાહ્ય વાતાવરણમાં અથવા જમીનમાં નાઇટ્રોજન તત્વ કેવો હોય, ગેરહાજર હોય, ત્યારે આ કળશપર્ણ જોવા મળે છે, જેવી વનસ્પતિ તમને જોવા મળે. ત્યારબાદ મક્ષીપાશ, તો કે મક્ષીપાશની રચના કેવી હોય, તો કે આ જે ઉપરનું સ્તર છે, આ જે નીચેનું સ્તર છે, કુબા જેવી રચના, જેમ કે તમારે ઘરે ઘૂઘરા બનાવવાનું કે કોઈ બી કટલેસ બનાવવા માટેનું જે કોઈ સાધન આવે છે, જે કેવું હોય, કુબા જેવું હોય છે. તો આ જે કુબા જેવું આવરણ હોય તો એક સાઈડનો ભાગ કેવો હશે, જોઈન્ટ હશે,
જ્યારે આ બે ભાગમાં કેવા છે કાટાશ, એટલે કે જ્યારે કીટક અહીંયા બેસે એ ભેગો જ આ ભાગ કેવો થઈ જાય બંધ, એટલે કે કીટક બહાર નીકળી શકે નહીં, અને શું થાય તો કે કીટકનું ભક્ષણ થાય છે. તો આ મક્ષી પાશ હતો. તો આશા રાખું કે તમને આ બંને ભાગ સમજાઈ ગયા છે. 5.3.3 પર્ણ વિન્યાસ અને 5.3.4 પર્ણના રૂપાંતરણો.